सुरासुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानन जगद्गुरुम् यो यो याम याम तनुम भक्तः यो यो याम याम तनुम भक्तः श्रद्धयार्चितुमिच्छति श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् तामेव विदधाम्यहम्। यो यो याम याम तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति। भक्तः यह यह तनुं अर्चितुमिच्छति तस्य तस्य ताम ताम श्रद्धां विदधामी। जे जे भक्त जे भगवान नी पूजा करवा मागे छे तो तेनी तेनी तेमा हूँ श्रद्धा स्थिर करू छु। आज गीता नु वैशिष्ट्य छे। 5000 वर्ष थी गीता जे उभी रही छे तेनु कारण ज आ छे। एमा जड़ता नथी, एमा संकुचितता नथी, खूब ज व्यापकता छे अने दरेक माणसना मानस ने सदृश थईने चालवानो प्रयत्न छे। एक ज देवमां बधाए श्रद्धा राखवी जोईए आवो आग्रह गीता पकड़ती नथी अने जे पकड़े ते लांबू टकतुं नथी। यो यो याम याम तनुं भक्त भक्त जे तनु एटले जे मूर्ति तनु एटले सॉरी जे देव जे मूर्ति जे आकार में एनी श्रद्धा बेसती हसे श्रद्धया अर्चितुम इच्छति श्रद्धापूर्वक जेनु अर्चन पूजन करवानी भक्त इच्छा राखे छे तस्य तस्य अचलाम श्रद्धाम तामेव विदधामी तेनी तेनी अचल श्रद्धा ए देव में हूँ स्थिर करूँ छू। बहुज मोटी बात है। आ गीता वैश्विक थवानु मोटा मोटू कारण है। तमे जे देव ने मानता हसो ने तेमा भगवान तमने पुष्टि आपसे અને આ અંતઃકરણની વિશાળતા બહુ ઓછા લોકોમાં હોય તો જનરલી મારી પાસે આવો તો જ તમારું કલ્યાણ થાય, બાકી બધે તમારો સત્યાનાશ થવાનો છે એમ કહેનારા જ માણસો તમને મળશે, પણ અલ્ટિમેટલી બધાએ જ ભગવાન સુધી જવાનું છે। રુચિ નામ વૈચિત્ર્યાદ રુજુ કુઠિલ નાના પથ જુષામ નૃણામ એકો ગમ્ય તમસી પૈસા અર્ણવિવ। બધું જ પાણી આખરે સાગરમાં જાય છે, પણ એ પાણી ઝરણું બને કે નદી બને એમાં સાગરને વાંધો હોતો નથી, સાગરને ખબર છે છેવટે મારી પાસે જ આવશે। તેથી હું કોઈને ઝરણામાં જવા દઈશ નહીં ને કોઈને નદીમાં જવા દઈશ ને એમ કોઈ દિવસ સાગર કહેતો નથી, કારણ સાગરને ખબર છે જવા દો ને વાંધો નહીં। એટલે સાગર દિલના અને વિશાળ દિલના માણસોને જ આ ભાવ ખબર પડે, નહીં તો બાકી ખાબોચિયા બધા ફરતા હોય ને સુકાઈ જાય, લાંબા પહોંચે જ નહીં। તેથી ઝરણામાં પણ પાણી જાય, નદીમાં પણ પાણી જાય અને અલ્ટિમેટલી સાગરમાં જાય તેમ ગમે તે દેવની પૂજા કરતો હોય છેવટે મારી પાસે આવશે। કોઈ પણ માણસની શ્રદ્ધાને તોડવાનો પરમાત્મા કામ કરતા નથી। શ્રદ્ધા બહુ જરૂરી વાત છે, જીવનની મૂડી છે, પૂંજી છે અને ગીતાની આ ધારણા કાયમ રહી છે। 3 અધ્યાયમાં પણ ભગવાને કહ્યું છે કે કોઈ માણસ બહુ આગળ નીકળી જાય, મોટો કર્મયોગી થઈ જાય તો પણ નાના માણસોને એને મિસગાઈડ નહીં કરવાના। ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મસંગીનામ જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરણ। ખરો વિદ્વાન એ છે, એનું કારણ દરેક માણસ પહોંચી ગયેલો નથી। ત્યારે સામાન્ય માણસની નાની નાની ભાવનાઓ જોડે રમવાનું નહીં, દરેક માણસની કસાકમાં શ્રદ્ધા હોય છે, એ શ્રદ્ધા ટકશે તો આવતીકાલે ભગવાન તરફ વળશે। વાળવાનું કામ કરવાનું, તોડવાનું કામ નહીં, અને જ્યાં સુધી વળતો નથી ત્યાં સુધી નુકસાન ન થાય ત્યાં સુધી શ્રદ્ધાને ચાલવા દો।
વિશ્વાસ અને શ્રદ્ધામાં આ જ પાયાનો ફરક છે. મોટા ભાગે લોકોને વિશ્વાસ હોય છે, શ્રદ્ધા હોતી નથી. વિશ્વાસ તૂટી જાય છે, શ્રદ્ધા તૂટતે નથી. વિશ્વાસઘાત થાય. આંધળો માણસ છે ને, આંધળો માણસ એ સૂર્ય ઉપર વિશ્વાસ રાખે છે, અને દેખતો માણસ છે ને એ સૂર્યમાં શ્રદ્ધા રાખે છે. બસ શ્રદ્ધા અને વિશ્વાસમાં આ ફરક છે. આંધળો સૂર્યને માને છે કોઈકના કહેવાથી, અને દેખતો માણસ સૂર્યને માને છે પોતાની આંખે જોવાથી. વિશ્વાસ અને શ્રદ્ધામાં પાયાનો ભેદ છે. શ્રદ્ધામાં પૂજ્યતા છે, શ્રદ્ધામાં પાવિત્ર છે, વિશ્વાસમાં કેવળ વ્યવહાર છે. વિશ્વાસમાં ઘાત ખાવાનો સંભવ છે. વિશ્વાસમાં બંને માણસો ડરેલા છે. ખોટા ઠેકાણે મારો વિશ્વાસ મુકાઈ ગયો હશે તો આ મૂકનારને ડર છે, અને મારા પર મૂકેલો આનો વિશ્વાસ તૂટી જશે તો એ વિશ્વસનીય માણસને ડર છે. તમે કોઈ માણસ પર વિશ્વાસ મૂકો તમને ડર લાગે, એનું કારણ કાર્ય માણસ કેવો નીકળે કોને ખબર. અને માણસને પણ ડર છે કે મને સાચા સ્વરૂપમાં માણસો ઓળખે ને વિશ્વાસ તૂટી જશે તો. તેથી વિશ્વાસ ઉપર જીવનારા બધા જ માણસો ડરપોક હોય છે, કાયર હોય છે. શ્રદ્ધાળુ માણસ હિંમતવાન હોય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિ અચિરેણાદિ ગચ્છવ્ય, એને પરાશાંતિ મળે. ભયભીત માણસો તો શ્રદ્ધાળુ હોઈ જ શકતો નથી. ભયભીત માણસ વિશ્વાસુ હોય છે, અને બધા જ વિશ્વાસુ માણસો ડરેલા હોય છે. વિશ્વાસઘાત રોજ થતો જોવા મળે આપણને. તેથી શ્રદ્ધયા અર્ચિતું ઈચ્છતી, આ શબ્દ બહુ મહત્વનો છે. જે શ્રદ્ધાથી પૂજા કરવા માગે છે તેની શ્રદ્ધાને હું હલાવતો નથી. એનું કારણ, શ્રદ્ધા એ બહુ મોટો આવશ્યક ગુણ છે. અને કોઈ પણ તમે આકારની પૂજા કરો, ભારતીય સંસ્કૃતિ કોઈ દિવસ આકાર માટે આગ્રહ નથી રાખ્યો. પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ સાધનાનામ અનેકતા ઉપાસ્યાનામ અનિયમા એતદ ધર્મસ્ય લક્ષણમ. ધર્મનું લક્ષણ જ આ કીધું, પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ. વેદને માનો, પતિ વેદ એટલે જ્ઞાન. વેદ પણ કોઈ ચોપડીનું નામ નથી. આ વેદો લખાતા જ રહ્યા છે, આજે પણ વેદ લખવાનું ચાલુ છે. એમની સમજો વેદ પૂરા થઈ ગયા. જ્ઞાન રાશિ એટલે વેદ. જેટલું જેટલું જ્ઞાન જગતમાં આવ્યું એ બધું વેદમાં સમાવિષ્ટ થયા. તેથી તો વેદ બહુ મોટા થયા છે. બધી જ વાતો વેદમાં જોવા મળશે. વેદમાં ન હશે એવી એક પણ વાત તમને જગતમાં જોવા નહીં મળે. એનું કારણ, જે નવી વાત આવે તે વેદમાં ઉમેરાઈ જાય છે. પણ એ પવિત્ર હોવી જોઈએ, એ શ્રદ્ધાયુક્ત હોવી જોઈએ, એ વ્યક્તિ અને સમાજના હિતમાં હોવી જોઈએ. અને તે હશે તે જ વેદમાં ટકે, બાકી ઉડી જાય. કારના પેટમાં એ ટકે જ નહીં. તેથી કોઈ પણ વિચારની પરિપક્વતા કાળ નક્કી કરે છે. 100-200 વર્ષ 500 વર્ષ વિચારને સમાજમાં ફેંકી દો, વિચાર ચાલુ રહેતો, વિચાર સાચો હતો, એનું કારણ કાળે એના પર મંજૂરીની મોર મારી. આજે હું કહું ને કારણે લોકો માનવા લાગે એ વાત ખોટી છે. એવો આગ્રહ પણ હોવો જોઈએ, અને એવી વાતો ટકતી પણ નથી. તેથી કાળ એ કસોટી છે, વિચારની પણ અને વ્યક્તિની પણ. વ્યક્તિને પણ સાચો હોય તો જ કાળ માન્ય કરે, અને વિચારને પણ સાચો હોય તો જ કાળ ટકવા દે. તેથી સદવિચાર એ જ વેદ છે. સદવિચાર જો ખોટો થયો, વિચાર તો ટકે જ નહીં. તેથી વેદમાં વિશ્વાસ આ મોટામાં મોટી વાત છે. પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ, વેદો મને પ્રમાણ છે. અને આટલું બધું વેદોને મહત્વ આપ્યું છે કે ભગવાનને ન માનશો તો ચાલે, પણ વેદને ન માનો તો ન ચાલે. નાસ્તિકો વેદ નિંદક, વેદની નિંદા કરે એ નાસ્તિક માણસ. ભગવાનની નિંદા કરનારને ભારતમાં કોઈ ડરતું નથી. એનું કારણ, ભગવાન જ કહે છે કરો ને મારી નિંદા, વાંધો નહીં. અને એનું જ્વલંત ઉદાહરણ છે, કપિલ મુનિ ભગવાનનું અસ્તિત્વ માનતા નથી, અને કપિલને ભગવાન પોતાની વિભૂતિ કહે છે. સિદ્ધા નામ કપિલો મુનિ. તેથી મને માને તે મોટો આવો આગ્રહ ભગવાને પણ રાખ્યો નથી. મને ન માને તે માણસ પણ મોટો હોઈ શકે, એમાં છે શું? એ વિકાસનો રસ્તો છે, દરેકનો અલગ છે. સિદ્ધાનામ કપિલો મુનિ. સાંખ્ય નિરીશ્વરવાદી છે. સાંખ્ય દર્શન ઈશ્વર માનતું નથી, અને છતાં એની ગણના આસ્તિક દર્શનમાં છે, નાસ્તિક દર્શનમાં નથી. વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને વેદાંત, છ જે આસ્તિક દર્શનો છે એમાં સાંખ્ય ગણાય છે. ત્યારે ઈશ્વર ન માનનારું દર્શન પણ આસ્તિક દર્શન ગણાય છે, એ ભારતની વિશેષતા છે. અને જૈન, બૌદ્ધ અને ચારવાક એ દર્શનોને નાસ્તિક એટલા માટે કીધા કે એ લોકો વેદ માનતા નથી. તેથી વેદ ન માને તેને ભારતમાં નાસ્તિક કહેવાય, ભગવાન ન માને નાસ્તિક કહેવાતો નથી. આટલું વેદનું મહત્વ છે. પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ, શ્રદ્ધા છે ને એ બહુ ટોચની વસ્તુ છે. શંકરાચાર્યની વેદનિષ્ઠા અજબ છે, એના જેવો વેદનિષ્ઠ માણસ મળવો મુશ્કેલ. વેદ એટલે શંકરાચાર્યના પ્રાણ. વેદને છોડીને આ માણસનું મોઢું જ ના ખુલે, એના મોઢામાંથી વેદને માન્ય ન હોય તો વિચાર બહાર જ નહીં પડે. આટલા પ્રાણરૂપ વેદ હોવા છતાં શંકરાચાર્ય ત્યાં સુધી કહે છે
કે વેદો પણ આવતીકાલે મને જો એમ કહેશે કે અગ્નિ ઠંડો છે તો હું માનીશ નહીં, વેદો કહેશે તો પણ હું માનીશ નહીં, એ વાક્ય શંકરાચાર્યના મોઢામાં જોયા પછી કોઈ પણ માણસ ગભરાઈ જાય. એનું કારણ આટલા વેદરૂપ થયેલા છે પોતે. શંકરાચાર્ય પોતે જીવંત વેદ છે, અને એ જ્યારે કહે કે વેદો પણ મને કહે છે કે અગ્નિ ઠંડો છે તો હું માનીશ નહીં, પણ પછી કહે છે કે હું વેદને માનું છું, એનું કારણ વેદો આવું કહેશે જ નહીં એની મને ખાતરી છે. આ શ્રદ્ધા કહેવાય. વેદ ગમે તે કહેતો હું માની લઈશ આવું નહીં, પણ વેદને મેં ચકાસ્યા છે, વેદને મેં જોયા છે અને સમજ્યા પછી જે મૂકાય તેને શ્રદ્ધા કહેવાય. દેખતી આંખે હોય તો શ્રદ્ધા અને આંધળી આંખે હોય તો વિશ્વાસ. તેથી અંધવિશ્વાસ હોઈ શકે, અંધશ્રદ્ધા હોઈ શકે, પછી આપણે વ્યવહારમાં ગમે તેમ વાપરીએ, પણ શ્રદ્ધા હંમેશા જાગૃત હોય છે. એટલે મેં કીધું આંધળો સૂર્ય ઉપર વિશ્વાસ કરે છે અને દેખતો માણસ સૂર્ય ઉપર શ્રદ્ધા રાખે છે. સૂર્ય ઉપર દેખતા માણસની શ્રદ્ધા છે. આંધળો માણસ આવતીકાલે સૂર્ય નથી એમ પણ કબૂલ કરેલું, જોયો જ ક્યાં છે એને. કોઈકના કહેવાથી છે એમ માનનારો માણસ બીજા કોઈકના કહેવાથી નથી એમ પણ માનશે. તેથી વિશ્વાસો તોડાવવાનો કોઈ અર્થ નથી. વિશ્વાસ રાખનારા માણસો ગમે તેમ ગુલાટ મારે, એનું કારણ એ કોઈકના કહેવા ઉપર જ ચાલતા હોય છે. એમને પોતાની કશી અનુભૂતિ નથી, કોઈ પ્રત્યક્ષીકરણ નથી, કોઈ પ્રતિધિ નથી. તેથી કોઈએ કીધું સુરત છે તો કે છે, અને બીજો મોટા અવાજમાં કે કોણ કહે છે, એટલે છે કહેનારો ખોટો છે એમ. ઓલરાઈટ, નથી વિનોદની પટ્ટીઓ આવે ને છાપામાં, વિનોદ પટ્ટીઓ આવે છે, ગમ્મતની પટ્ટીઓ, એમાં બે આવી રીતના પાત્રો હતા. કોમેડી કરે, આ લોકો રમૂજ કરે. ત્યારે આમાંનો એક પાત્ર બીજા પાત્રને પૂછે છે કે આપણને કંઈ સૂઝતું ન હોય તો શું કરવાનું, ઘણી વાર એવી ઘટના બને આપણને સૂઝે નહીં. ત્યારે બીજો મિત્ર સલાહ આપે છે કે ટોળામાં જોઈન થઈ જવું, આપણને સૂઝે નહીં તો 1000, 2000, 5000 માણસો જ્યાં જતા હોય ત્યાં વાંધો નહીં, જે એમનું થાય તે આપણું થાય, એટલે આપણી અક્કલ કામ ન કરજો, ટોળામાં જોઈન થઈ જવું, એમ પેલો સલાહ આપે છે. ત્યારે પાછું પેલો પૂછે છે કે ટોળા બે હોય તો, ટોળામાં જોઈન થઈ જવું બરાબર, પણ ટોળા બે હોય તો કે મોટામાં જોઈન થઈ જવું, જ્યાં વધારે માણસો મરતા હોય ત્યાં આપણે જવું. એનું કારણ નુકસાનમાં બી ઘણા બધા ભેગા છે. આ વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. શ્રદ્ધા એક માણસમાં પણ હોઈ શકે. તેથી હંમેશા એક્સપર્ટ્સને કિંમત હોય છે. લોક જીવન મૂલ્યોના બારામાં બહુમતી ચાલતી નથી, કારણ કે મેજોરિટી ઓફ ફૂલ્સ, બહુમતી મૂર્ખાઓની પણ હોઈ શકે, ને ઘણે ભાગે મૂર્ખાઓની જ હોય છે. ડાયાઓની બહુમતી થઈ બહુ અઘરી હોય. તમારા ઘરમાં એકાદ માણસ માંદો પડે, તમે ડૉક્ટરને બોલાવો અને ડૉક્ટર એક્ઝામિન કરીને કહેશે કે આને ન્યુમોનિયા છે, અને તમે કે ડૉક્ટર સાહેબ તમે તો એકલા છો, અમારા ઘરના સાતે સાત માણસનો મત છે કે એને ટાઇફોઇડ છે, તમે ટાઇફોઇડની ટ્રીટમેન્ટ કરો કારણ કે લોકશાહીમાં બહુમતી ચાલે છે, તો ડૉક્ટર કહેશે મરો, બીજું શું કરવાનું. એનું કારણ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ સાતે સાત મૂર્ખાઓ ઘરમાં ભેગા થયા છે. ડૉક્ટરના મતને કિંમત છે, સાત માણસોના મતને કિંમત નહીં. તેથી જીવન વિશે એક મૂલ્યોનો નિર્ણય કરતી વખતે એક્સપર્ટનો મત લેવાય, લેમેનનો મત ન લેવાય. સામાન્ય માણસોના મતને બહુ કિંમત નહીં, એનું કારણ મત હોતી જ નથી. એનો મત ઉછીનો હોય છે, ઉધારો હોય છે, વાંચેલો હોય છે, કોઈને ઠોકી બસાડેલો હોય છે, માનેલો હોય છે. તેથી પ્રતિતિ એ શ્રદ્ધાનો વિષય છે. ત્યારે કહેવાનું તત્પર શું છે કે પ્રતિતિ અને અનુભૂતિ આ બહુ મોટી વાત છે. તેથી શાયર કહે છે ને કે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની છે જરૂર. સૂર્યને પુરાવાની જરૂર છે, સૂર્ય છે સાબિત કરો એમ કહેનારને આટલું જ કહેવાય, તારી આંખને રિપેર કર. સૂર્ય છે એ પુરાવાનો વિષય નથી, આપણી આંખની ખામી છે, રિપેર કરો એટલે સૂર્ય દેખાય. તેથી શ્રદ્ધાનો વિષય તો પુરાવાની છે જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી, કુરાનમાં પરમાત્માએ સહી નથી કરી કે અમે લખ્યું છે. ત્યારે કહેવાનું તત્પર શું છે, શ્રદ્ધા એ પ્રતિદિનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે. ત્યારે શ્રદ્ધયાર્ચિ તું ઈચ્છતી યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિ તું ઈચ્છતી. જે જે માણસ શ્રદ્ધાપૂર્વક જે જે દેવની પૂજા કરે છે, તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ, તેની અચલ શ્રદ્ધા તામેવ એ જ દેવમાં હું સ્થિર કરું છું. એનો અર્થ કોઈ જડતા કોઈ આગ્રહ ગીતાકારને માન્ય નથી. બે દિવસ પછી ગીતા જયંતિ આવે છે, ત્યારે ગીતાની ખાસ વિશેષતા સમજી લેવી જોઈએ. આગ્રહી માણસ ગીતાનો ઉપાસક હોઈ શકતો નથી. જડ માણસને ગીતા ખબર પડતી નથી. જેમ જેમ ગીતા આપણા જીવનમાં જાય તેમ જડતા ખલાસ થવી જોઈએ. પ્રત્યેક માણસે તાળો મેળવવા જેવો છે. એવા ને એવા નર્મદાના પાણા જેવા કોરા આપણે રહ્યા હશું તો ગીતાનો સ્વાધ્યાય થતો નથી. નકામાં સવારના ઊંઘ બગાડીને રવિવારે આંટા મારીએ છીએ. આપણા જીવનનું નિરીક્ષણ કરવાનું છે. મારા ખોટા અહંકારો છૂટ્યા, મારા ખોટા આગ્રહો છૂટ્યા, મારો પ્રેમ વ્યાપક થયો,
સ્નેહનો સેતુ બાંધવાની હિંમત મારામાં નિર્માણ થઈ. માણસોને તોડવાને બદલે જોડતા હું શીખ્યો, પ્રેમ કરતા શીખ્યો. હજાર વાતો છે, એ જ આગ્રહો, એ જ જડતા, એ જ અહંકાર, એ જ મૂર્ખાઈઓ ચાલુ રાખવાની હશે તો હજી આપણે ભલે ગીતા પાસે જતા છું, ગીતા આપણા પાસે પહોંચી નથી. ગીતા પાસે આપણે જઈએ ને ગીતા આપણા પાસે આવે, બે વાતો થવી જોઈએ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ગીતા આપણને સ્પર્શે એ પારસમાની છે. સ્પર્શે એટલે માણસ બદલવો જ જોઈએ, પ્રકાશિત થવો જ જોઈએ. ત્યારે ગીતા અતિશય વ્યાપક છે. જે જે દેવમાં જેની શ્રદ્ધા હશે તેના ઉપર હું શ્રદ્ધા સ્થિર કરું છું. બુદ્ધિભેદ નિર્માણ ન કરવાની સલાહ ગીતાકારે આપેલી છે. નાના માણસોનો બુદ્ધિભેદ કરો નહીં. અગિયાર રસના રાજગરો ખાઈને કંઈ વર્તું નથી એ ખબર પડી ગયા પછી પણ ખાતો હોય તેને ખાવા દો. સિંગદાણા ખાવામાં શું વળે એમ ના કહો, ખા. કંઈ સિંગદાણા ખાશે તો અગિયારસ યાદ રહેશે ને, અને અગિયારસ યાદ રહેશે તો શા માટે છે? ક્યારેક સમજવાનો પ્રયત્ન પણ કરશે. સિંગદાણા બંધ થયા તો અગિયારસ ભૂલાઈ જશે. તારે રાજઘરાથી પણ અગિયારસ યાદ રાખી રહેતી હોય તો રાખવા જેવી છે. પછી એને સમજાવો, દસ ઇન્દ્રિયો માટે દસ દિવસ ને અગિયારમું મન છે. મનની શુદ્ધિ માટે આ દિવસ છે, ભગવાનના ચરણે બેસવા માટે આ દિવસ છે, મનને સાફ કરવાનું છે. ભક્તિ વગર મન સાફ થાય નહીં. ત્યારે દસ દિવસ આપણે સંસાર વ્યવહારમાં રચ્યા પછ્યા રહ્યા છીએ તો અગિયારમા દિવસે ભગવાન પાસે બેસવાનું. ઉપવાસ, ઉપ એટલે પાસે ને વાસ એટલે બેસવું, ભગવાન પાસે બેસવું. આ ખરી એકાદશી છે, પછી ગમે તે ખાઓ, કોઈનો જીવ ન ખાઓ, આટલી જ વાત છે. શું ખાવામાંથી માણસો ઊંચા જ ના આવે. ઘણા માણસોને ચા ન ભાવે, કોફી ન ભાવે, દૂધ ન ભાવે, બધાનું લોહી ભાવે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે શું ખાઈએ શું ના ખાઈએ એમાં મહત્વ નથી. એ તમને સમજાઈ ગયું હોય તો પણ ખાવાવાળાને ખાવા દો. તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યમ. કોઈને તોડી પાડો નહીં, કોઈને ઉતારી પાડો નહીં. એનું કારણ છે, પ્રત્યેક માણસ ધીરે 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 વિકાસના માર્ગે જાય છે. તેથી બહુ જ સમજદારીપૂર્વક આગળ વધવાનું છે. એકવાર એક ગ્રુપમાં હું બેઠેલો હતો, થોડી ચર્ચાઓ ચાલતી હતી, બહુ વર્ષો પહેલાંની વાત છે, 30-31 વર્ષ થઈ ગયા હશે. ત્યારે એક ભાઈએ કીધું કે અમુક સત્સંગમાં લોકો જતા હોય, ફલાણા જતા હોય તો પછી એની એક આચાર સંહિતા હોવી જોઈએ. સારી વાત છે. પછી એમાં એક ઉત્સાહી ભાઈ કહે છે કે સત્સંગ કરનાર માણસ, સ્વાધ્યાય કરનાર માણસ મરી જાય તો પણ એને હોટલમાં નહીં જવું જોઈએ. જો ભાઈ, તારી વાત જુદી છે, બીજાની વાત જુદી છે. એકાદ માણસ કરજતથી આવતો હોય, કસારાથી આવતો હોય, મુંબઈ નોકરી કરતો હોય, 3 કલાક પ્રવાસ કરે, 2 રોટલી અને ડબ્બામાં બાંધી હોય, તો એને ગરમા ગરમ ચા કોણ હોટલવાળો જ આપશે ને? તો એ ચાની જોડે પોતાની રોટલી ખાય તેમાં કયો અધર્મ થયો છે? પૈસા આપ્યા વગર ચા પીએ તો ખોટું, એ આચારસંહિતા બરાબર છે. પણ પૈસા આપીને માણસ ચા પીતો હશે તો એમાં ખાલી સ્વચ્છતાનો સવાલ છે, પવિત્રતા નડતી નથી. હોટલમાં સ્વચ્છતા ના હશે તો તમને રોગ થાય. ત્યારે સ્વચ્છતાની કાળજી રાખો, જરા કોઈ એને સાફ કરી આપે, તે કરી આપે, પણ ઇન્ડિવિજ્યુઅલ નુકસાન છે. પણ આવા આગ્રહો રાખો નહીં. એનું કારણ, હોટલમાં જવાથી એ માણસ ખરાબ છે એમ તમે જો એને સાબિત કરશો તો તમે કેટલા ખરાબ છો એ શોધવાનું એ શરૂ કરશે. અને તમે ખાલી હોટલમાં ચા નથી પીતા, બાકી દુનિયા આખીનું લોહી પીઓ છો તો બધું શોધીને લાવશે, ત્યારે તમને ભારે પડશે. તેથી એ માણસ બોલતો બંધ થઈ ગયો. ત્યારે એકાદ માણસ રૂપિયો 2 રૂપિયા આપીને હોટલમાં ચા પીએ અને તમે કોઈના 1,00,000 રૂપિયા આમને આમ પડાવીને હજમ કરી જાઓ, તમે પવિત્ર ને એ માણસ ખોટો. એનો અર્થ, હોટલમાં ચા પીવી જોઈએ તેનું સમર્થન નથી કરતો, પણ જડતા ન હોવી જોઈએ. દરેકના સંજોગ જુદા હોય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસ ફ્લેક્સિબલ, ગીતા એકદમ ફ્લેક્સિબલ છે. કોઈ દેવને માનવાથી કશું વળશે નહીં એમ ભગવાનને ખબર હોય, પણ શ્રદ્ધા થવા દો એની, આવતીકાલે પોતાની મળે વળશે. તેથી ન બુદ્ધિભેદમ જનયેત, બુદ્ધિભેદ નિર્માણ ન કરો. આપણે બહુ સસ્તો અને સહેલો ધર્મ અને સસ્તા સહેલા નિયમો પાડીને પોતાની જાતને ધાર્મિકમાં ખપાવવા માગીએ છીએ, ધાર્મિક થવા માગતા નથી. એટલે આવી જ આચારસંહિતા ગોઠવી કાઢે. સવારના 3 વાગે ઉઠવું જ જોઈએ તો જ આપણે સાચા, કંઈ જરૂર નથી. રાતના 1 વાગે સૂતો હોય તો બિચારો, આ બધા નિયમ બને નહીં. ઉઠાતો તો વેલ એન્ડ ગુડ. જે માણસ રાતના 9-10 વાગે સુઈ શકતો હશે તે માણસ 4-5 વાગે ઉઠી શકે, પણ જેને સુવામાં જ 1 વાગતો હોય તમે 3 વાગે એને ઉઠાડો તો એના જેવું પાપ નથી. તેથી કોઈ વસ્તુમાં આવી રીતના આગ્રહો રાખી શકાતા નથી. વ્યક્તિ વ્યક્તિ છે, બધી વાતો ભિન્ન છે. તે ધર્મ અતિશય અંગત વસ્તુ છે, ધર્મ એ જાહેર વિષય નથી. પ્રત્યેક માણસે ધર્મનું આચરણ પોતાના વ્યક્તિગત જીવનમાં અંગત રીતે કરવાનું છે. સમજી લેવા માટે માણસ સમૂહ ભેગા થાય એને સ્વાધ્યાય કહેવાય. તસ્માત સ્વાધ્યાય પ્રવચન આભ્યામ ન પ્રમજિતાભ્યમ. 100-200-500 માણસો ભેગા બેસીને સ્વાધ્યાય કરે એનો અર્થ બધા એક સરખું વર્તશે એમ નહીં, પણ પોતે જ્યાં ઊભા છે, જે કાળમાં છે, જે સમાજમાં છે, જે પરિવારમાં છે, ત્યાં સારું શું છે તે પ્રમાણે વર્તશે. એટલે બધાને
કોમન કોડ ઓફ કન્ડક્ટ અહીંયા આપી શકાય નહીં. દરેકની સિચ્યુએશન, દરેકની પરિસ્થિતિ જુદી હોય છે. અને આ જ ગીતાનું વૈશિષ્ટ્ય છે. આખા વિશ્વની અંદર ગીતા બધાને જ માન્ય છે. એનું કારણ જ આ છે કે પ્રત્યેક માણસના માનસશાસ્ત્રનો અભ્યાસ કરીને તેને અનુરૂપ વાત કરવાની ગીતાની હિંમત છે. અને અલ્ટિમેટલી સત્યમેવ જયતે તેના પર ગીતાને વિશ્વાસ છે. છેલ્લે માણસ જેમ બધું પાણી છેલ્લે સાગરમાં જવાનું છે તેમ બધા ભગવાન પાસે જવાના છે. ભગવાનને ક્યાં ઉતાવળ છે ખેંચી દેવાની? આ વાત ને ધીરે ધીરે આવશે, રમવા દો. તમે ભગવાન પાસે જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી ભગવાન તમારી પાસે આવીને રમશે. સરવાળો તો આ જ છે ને, તમે જન્મ લેશો તો એ રમશે ને મુક્તિ મળી તો તમે ત્યાં પહોંચી જશો. ત્યારે સરવાળે આપણે ભગવાનથી આગા છીએ જ નહીં, આગા સમજીએ છીએ, ભ્રાંતિ છે, એનું જ નામ માયા છે. તેથી ઈશ્વરના દ્રષ્ટિએ આ બધો ખેલ છે. તેથી બહુ ઉતાવળો ભગવાન છે જ નહીં, આપણે ઉતાવળા હોઈએ છીએ. કેટલા માણસો, વધારે માણસોને આપણે આપણી પાસે ખેંચી લઈએ. ભગવાનને કોઈને ખેંચવા નથી, ખેંચાયેલા જ છે, એનાથી આગળ જવાની હિંમત નથી કોઈની. અને પરિણામે બહુ સ્વસ્થ ગાઈડન્સ ભગવાન આપી શકે છે કે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા અર્ચિતમ ઇચ્છતી. તેથી તમે કોઈ પણ દેવની ઉપાસના કરો, પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ સાધનાનામ અનેકતા, અનેક પ્રકારની સાધનાઓ થઈ શકે. અને ઉપાસ્યાનામ અનિયમા, ઉપાસ્ય દેવના બારામાં કોઈ નિયમ નથી આપણે ત્યાં. બાપ શૈવ ધર્મી હોય એનો દીકરો વૈષ્ણવ હોઈ શકે, કંઈ ફરક નહીં પડે. શૈવ ધર્મી બાપા અને દીકરો વિષ્ણુ ધર્મી, બંને એક જ ઘરમાં બંને ધર્મ પાડતા હોય. તેથી કુટુંબનો ધર્મ એક થયો એટલે છોકરાઓનો એ જ થવો જોઈએ એવો આગ્રહ પણ નથી. ચાર પાંચ જણા એક જ ઘરમાં રહેતા હોય. એક આવું ફેમિલી હતું, મને કે અમારા ઘરમાં આખું ભારત છે. કેમ? તો કે ચાર છોકરાઓ ચાર પ્રાંતમાંથી પરણ્યા છે. એક પંજાબી છે, એક બંગાળી છે, એક મદ્રાસી છે અને એક ગુજરાતી છે. અને મોટા મોટા પ્રાંતો બધા આવી ગયા અને છોકરીઓ પાછી બીજા ઠેકાણે ગઈ છે. ત્યારે આખું ભારત જોવું તો અમારું ફેમિલી જોઈ લો. ત્યારે કહેવાનું તત્પર શું છે? હવે એ કેટલો સાચો હતો જાચવણ નથી કરતો, પણ દેવની ઉપાસનાના બારામાં આટલી ફ્રીડમ આપણે ત્યાં અપાયેલી છે. અને આપણે ત્યાં બી આટલા બધા પેટાવાળાઓ પહેલાં હતા બી ને, ચાર વર્ણો હતા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, બધી ગયું. પછી મહારાષ્ટ્રનો બ્રાહ્મણ પંજાબી બ્રાહ્મણને પણ તમે કાંઈ ખોટું થાય નહીં, એમાં વર્ણાંતર આવતો જ નથી. ચાર જ વર્ણ રાખો, હવે તમે ચારસો કરી નાખ્યા તો પછી લોકો ગૂંચવાય. ગોળ ગોળ ગોળ, એટલા એટલા ગોળ થઈ જાય, કોઈ છ ગોળ ને કોઈ ચાર ગોળ ને કોઈ પાંચ ગોળ ને, ખબર નહીં કેટલા ગોળ છે. ત્યાં અતિશય સંકુચિત આપણે થયા અને તેના કારણે બધી ગરબડ થઈ. નહીં તો આ વ્યવસ્થા પણ વ્યાપક હતી, વર્ણાંતર લગ્ન ન થાય. વ્યભિચારે ને વર્ણાનામ સ્વકર્મણા ત્યાગેન જાયતે વર્ણશંકર. વ્યભિચાર અને વર્ણાનામ અવેદ્યા વેદન એને સ્વકર્મણામ છે ત્યાગે એને જાય તે વર્ણશંકર. પ્રજા વર્ણશંકર કેમ થાય? તો પોતાનો વર્ણ છોડીને બીજે લગ્ન કરે. વર્ણ એટલે પછી બ્રાહ્મણ, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ, પછી ગમે તે હોય, પંજાબી હોય, બંગાળી હોય, મરાઠી હોય, ગુજરાતી હોય, ગમે તે હશે, મદ્રાસી હોય, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ. હવે આટલી વ્યાપક જો આઉટલાઈન મળતી હોય તો કોઈ ગરબડ થવાની સંભાવના નથી રહેતી. એટલે કહેવાનું તત્પર શું છે કે ત્યાં પણ આપણે ત્યાં વ્યાપકતા હતી અને કંઈક લોહીના ગુણો છે તેના કારણે આ બધા વર્ણો હતા. કંઈ આપણે ધારીએ એટલા સહેલાઈથી વર્ણો ઉઠતા નથી. બ્લડમાં કેટલા ગુણો આવે છે એનું જન્માંતરથી આવે છે. ત્યારે કહેવાનું તત્પર શું છે કે આજે પણ બ્લડ ગ્રુપ જોવાની બધી ફેશન શરૂ થઈ છે પાછી ફરીથી. તેથી અમુક ગ્રુપ તો બનવાના જ, ગ્રુપ વગર ચાલે જ નહીં. ગ્રુપ એ વ્યવસ્થા છે. તેથી વર્ણ એ વ્યવસ્થા છે, વર્ણ એ ભેદ નથી, કોઈ ઊંચું નીચું નહીં હતું. ત્યારે કહેવાનું તત્પર્ય, એક વ્યાપક તત્વ લઈને ભારતીય સંસ્કૃતિ ઊભી છે એનું ગૌરવ છે. અને આ શ્લોકની અંદર વ્યાપકતાના દર્શન છે. પ્રામાણ્ય બુદ્ધિ વેદેશુ સાધનાનામ અનેકતા, ઉપાસ્યાનામ અનિયમા, ઉપાસ્ય દેવના બારામાં કોઈ નિયમ નથી. તમે ગણપતિની પૂજા કરો, ગાયત્રીની ઉપાસના કરો, દેવીની પૂજા કરો, હા તમારે જે કરવી હશે તે કરો, શ્રદ્ધાપૂર્વક કરો. શ્રદ્ધયા અર્ચિતમ ઇચ્છતિ, અંધવિશ્વાસ રાખો નહીં, શ્રદ્ધા રાખો. તમારી શ્રદ્ધાને ભગવાન પુષ્ટિ આપશે, પુષ્ટિ આપશે નહીં સાચે માર્ગે વારશે પણ ખરા. પરમાત્મા એ જવાબદારી સ્વીકારે છે. ત્યારે કોઈ પાણી ઝરણામાં જાય, કોઈ પાણી નદીમાં જાય, તેમાં ભગવાનને વાંધો એટલા માટે નથી કે સાગરમાં જવાના જ છે બધા. અને એક એક માણસ મુક્ત થવા જ જન્મ્યો છે. એ જન્મની જન્માંતર એવા, કોઈ બે ત્રણ જન્મમાં મુક્ત થાય ને કોઈને 2000 જન્મ લાગે, કોઈને 2 લાખ પણ લાગે ને કોઈ 84ના ફેરામાં ફરે, પણ અલ્ટિમેટલી મળ્યા સિવાય છૂટકો નથી. બધું પાણી જેમ સાગરમાં જાય, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, અલ્ટિમેટલી બધા જ પહોંચવાના છે. દરેકની પોતાની ઝડપ છે. તેથી કોઈ જાતનો આગ્રહ ન રાખતા. યો યો યામ યામ તનુમ ભક્તઃ, જે જે તનુનો માણસ ભક્ત હશે તેની તેની શ્રદ્ધા તેમાં હું સ્થિર કરું છું. તેથી ઉપાસ્યાનામ અનિયમા, કોઈ ઉપાસના બારામાં નિયમ નથી. તો પછી એક જ દેવનું ધ્યાન કરો ને અન્યાય શ્રદ્ધા ન કરો ને એ બધું ક્યાંથી આવ્યું? એ સાધના માટે છે.
તમે જ્યારે ધ્યાનમાં બેસો છો ત્યારે તમારું મન કેળવાય છે, મનને ટેવ પડે છે એક ઠેકાને સ્થિર થવાની. તેથી બે વસ્તુ આવી, એક ધ્યાનમૂર્તિ અને એક ભાવમૂર્તિ. ધ્યાનમૂર્તિ એક જ હોય, ભાવમૂર્તિઓ અનેક હોય. તમારી ધ્યાનની મૂર્તિને બદલાવો નહીં, એનું કારણ એ મનનો અભ્યાસ છે. તમે એક મૂર્તિમાં કોન્સન્ટ્રેટ થયા, તમારું મન ધીરે ધીરે લાગ્યું, પછી તમારું મન એ મૂર્તિને તરત પકડે, એનું કારણ મૂર્તિ સામે રાખવાની નથી. મૂર્તિ ઉપર આટલો આત્યંતિક પ્રેમ થયો, આટલી આસક્તિ થઈ કે મૂર્તિને પી નાખવાની, આંખ બંધ કર્યા પછી મેન્ટલ રેટિના, માનસ પટ ઉપર એ મૂર્તિ ઊભી થવી જોઈએ અને એમાં ચિત્ત એકાગ્ર કરવું જોઈએ. માણસને અવલંબન જોઈએ છે. તમે ગમે એટલી વાતો કરો, અવલંબન વગર મન સ્થિર થતું નથી. નેગેટિવ વાતમાં મન સ્થિર કેમ થાય? કશું નથી એમાં મન જાય જ નહીં, કશું છે એમાં મન જાય, પછી ભલે ગમે તે હશે. તમારું એલાર્મ ઘડિયાળ નથી ને તો બી તમને દેખાશે મન, મન ત્યાં જઈ શકશે. તમારી ખુરશીમાં મન જઈ શકે પણ આકાશ દેખાતું નથી. તમારા ઘરના આકાશનું ધ્યાન કરો, એમ કહું તમારા ધ્યાનમાં કંઈ નહીં આવે. આકાશ છે, આ હોલમાં પણ છે, બધે આકાશ તો છે જ. ત્યારે ન દેખાય તેનું ધ્યાન કેમ કરશો? તેથી સગુણ સાકારમાંથી જ ધીરે ધીરે નિર્ગુણ નિરાકાર ઉપર જવાય છે, અને નિર્ગુણ નિરાકારમાં જવાની અનુગ્રહ કાં તો કૃપા ભગવાન જ કરે છે, માણસના પ્રયત્નને સાધ્ય જ નથી, ભલે ગમે તે માણસો ગમે તે બોલતા હશે. અમે આકાર છોડીને ધ્યાન કરીએ છીએ, 70-80 વર્ષ કરીને કંઈ ન વળેલા માણસો મેં જોયા છે. તેથી અવલંબન અતિશય જરૂરી છે. તમારા ઘરની ખુરશી કીધા પછી તમને ખુરશી હમણાં મગજમાં આવશે? 4 પગને બદલે 3 પગ છે, 1 પગ રિપેર કરાવવાનો છે, એ બી હમણાં મગજમાં આવશે? 1 પગ નથી માટે ભીત પાસે રાખી છે, એ મગજમાં આવી શકે, એનું કારણ ખુરશીને આકાર છે. ત્યારે આકાશને આકાર નથી, તેથી આકાશનું ધ્યાન ધરવું અઘરું, અને આકાશ કરતાં પણ સૂક્ષ્મ છે. આત્માને પરમાત્મા તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂતઃ, આત્મતત્વમાંથી આકાશ નિર્માણ થયું છે. આકાશ પણ જ્યારે નિર્લેપ અને નિર્ગુણ છે, દેખાતો નથી ક્યાંય. શબ્દ ગુણકમાં આકાશમ, શબ્દ એ આકાશનો ગુણ છે, પકડી રાખે એટલે ઝીલતા આવડવું જોઈએ. અને એના કરતાં સૂક્ષ્મ જે આત્મા છે તે પાછું અઘરું છે. તેથી ધ્યાનમૂર્તિ તમે રાખો પણ ધ્યાનમૂર્તિ બદલાવો નહીં. 10 વર્ષ તમે એક મૂર્તિ ઉપર સ્થિર થાય, પછી મૂર્તિ ચેન્જ કરો તો મન નવી મૂર્તિ પકડશે નહીં, 10 વર્ષ પોકડ ગયા. અને એટલે જ જીવતા મનુષ્યનું ધ્યાન કરવાની મનાઈ છે. તમને તમારા ગુરુ ઉપર ગમે એટલો આદર હશે, ધ્યાનમાં એને ન લવાય, ધ્યાનમાં પરમાત્મા જ કેવળ. એનું કારણ 10-20 વર્ષે તમને તમારા ગુરુ સારા ન લાગે, તમારો ભાવ તૂટી જાય તો તમારા 15 વર્ષ પોકડ ગયા. એ સારો હોય જ પણ તમને સારું ન લાગે તો એ બગડશે, એ પણ સંભાવના છે. એ બગડે તો પણ તમારો ભાવ તૂટે, અને તમને બગડેલો લાગે તો પણ તમારો ભાવ તૂટે, બંને બાજુ નુકસાન જ છે. તેથી જીવંત વ્યક્તિનું ધ્યાન ધરાય નહીં. યથા અભિમત ધ્યાનાદ વા, જો યોગદર્શન કેટલું વ્યાપક કે છે, તમે કોનું ધ્યાન કરો, તમને જે અભિમત હોય, આત્યંતિક ગમતો હોય. હવે આત્યંતિક ગમતો પરમાત્મા સિવાય કોઈ હોતો જ નથી, એ સમજતા વર્ષો જાય, પતંજલિને વાંધો નથી. યથા અભિમત ધ્યાનાદ વા, તમને જે સર્વશ્રેષ્ઠ લાગે, સૌથી વધારે ગમે, જ્યાં તમારું મન રમે તેનું ધ્યાન કરો. કોઈ કહેશે મને મારી પત્ની સર્વશ્રેષ્ઠ લાગે છે, ઓલરાઈટ, એનું ધ્યાન કર, પણ તને કાયમ પત્ની શ્રેષ્ઠ લાગશે નહીં. અને જ્યારે તારો મનભેદ કે મતભેદ થયો ત્યારે તારી બધી સાધના ફોકટ જવાની છે. તેથી પત્ની કરતાં જગતમાં કોઈ શ્રેષ્ઠ નથી, આવી કોઈની ધારણા હશે તો એ માણસ આગળ જાય. તુલસીદાસને એવું લાગતું હતું, મારી પત્ની કરતાં કોઈ શ્રેષ્ઠ નહીં, પત્ની માટે આત્યંતિક આસક્તિ, પત્ની માટે અતિશય વાસના. એક વખત પત્ની કીધા વગર ચાલી ગયો, ઓચિંતાનું કંઈ તેડું આવ્યું હશે પિયરમાંથી, અર્જન્ટલી જવું પડ્યું. ઘરે આવ્યો તો સુનમુન થઈ ગયા, પત્ની નહીં કરે, એને ચેન જ નહીં પડે, પત્ની એના માટે સર્વસ્વ. એક દિવસની એક કલાક એને પત્ની વગર ચાલે નહીં. ત્યારે દોડ્યા છે એકદમ પત્નીને પિયર અને પોતાને સાસરે, વરસતા વરસાદમાં દોડ્યા છે. વચ્ચે નદી આવી તો એક શબ તરતું હતું, એને નૌકામાંની બેસી ગયા એના ઉપર ને સામે કિનારે પહોંચી ગયા. પછી દોડતા જ્યાં જાય છે, બારણા તો બંધ હોય નહીં, ખટકાવે નહીં, એનું કારણ સાસુ સસરા બધા ઘરમાં છે. ત્યારે જ્યાં એની પત્ની સુએ છે રૂમની બહાર ગેલેરી હતી, ત્યાં એક સાપ લટકતો હતો, ત્યારે દોરડું છે, એને એમ લાગ્યું મારી પત્ની પણ મને ચાહે છે એટલે હું પહોંચી આવું, એટલે માટે દોરડું બાંધી રાખ્યું લાગે છે. અને એ સાપને પકડીને ઉપર ચડી ગયા અને પહોંચી ગયા પત્ની પાસે. જબરદસ્ત આસક્તિ હતી, પણ પત્ની પણ હોશિયાર હતી ને બહુ જાગૃત હતી. પતિને મારા માટે ઉત્કટ પ્રેમ છે વાત બરાબર છે, પણ ખરો ઉત્કટ પ્રેમ પરમાત્મા માટે હોવો જોઈએ. અને તેથી પત્ની એને કહે છે
કે હાર્ડ માઉસના શરીર માટે તમને જેટલી આસક્તિ છે ને જેટલા ઉત્કટતા તમે દોડ્યા છો વરસતા વરસાદે, એમાં એનાથી સોમા ભાગનો પ્રેમ પણ પરમાત્મા ઉપર કર્યો હોત તો પરમાત્મા તમારાથી દૂર ન રહેત. આ વાક્ય સામાન્ય તુલસીને સંત તુલસીદાસ બનાવી નાખ્યા. તેથી એક ઠેકાણે બેઠેલો ભાવ બદલી જાય તો માણસ ક્યાંનો ક્યાં જાય? ત્યારે કહેવાનું તત્પર શું છે કે આત્યંતિક ઉત્કટતા જ્યાં છે ત્યાં તમારું મન લાગે. ત્યારે તમે જે મૂર્તિ પર સ્થિર થશો તે મૂર્તિ તમને આમ સપનામાં પણ આવવી જોઈએ, જાગૃતિમાં આવવી જોઈએ. હરતા ફરતા એ મૂર્તિ સામે તમારે સ્થિર થવા વાર જ લાગે નહીં. તારા આંખ બંધ કરો ને તમે એ મૂર્તિ રમવા લાગો. કોઈને શિવજીનું રૂપ ગમે, કોઈને કૃષ્ણનું રૂપ ગમે, કોઈને રામનું રૂપ ગમે, કોઈને દેવીમાં શ્રદ્ધા હોય, તરત માણસ ખોવાઈ જાય. ગાયત્રી માની છબી જોઈએ કેટલાક માણસો તરત ઓફ થઈ જાય, ખોવાઈ જાય. અને ખોવાઈ જવું એ મહત્વની વાત છે. આપણે ખોવાઈ જઈએ તો જ પરમાત્મા પ્રવેશે ને તો જ આગળ જવાય. જ્યાં તમે ખોવાઈ જાઓ છો ને એ મહત્વની વાત છે. ત્યારે આ ધારણા બહુ જરૂરી છે. ધ્યાન મૂર્તિ તમારી હોવી જોઈએ એક, પણ ભાવમૂર્તિ અનેક. બીજા કોઈ પણ દેવ માટે અનાદર નહીં. એક મૂર્તિ માટે મને ભાવ છે એનો અર્થ બીજા માટે અભાવ હોવો જોઈએ આવું નહીં. પત્નીને પતિ માટે આત્યંતિક પ્રેમ છે એનો અર્થ ઘરના બીજા માણસો માટે અભાવ ચાલે કે? ત્યારે પતિ એની ધ્યાન મૂર્તિ છે અને ઘરના બધા જ લોકો એની ભાવમૂર્તિ છે. સાસુ સસરાની પણ સેવા કરે, દિયર જેઠની પણ સેવા કરે, શા માટે? બધા ભાવમૂર્તિઓ છે ને. આ મારી ધ્યાન મૂર્તિ છે. ધ્યાન મૂર્તિ એક જ હોય, પતિ બેચાર ન હોય, પણ સંબંધીઓ 100, 200, 500 હોઈ શકે. તેથી સાધના માટે ધ્યાન મૂર્તિ અને બાકી સારા સારા ગુણો બધા જ દેવ પાસે લેવાના છે. એટલે શંકરાચાર્ય પણ પંચાયતની પૂજા શરૂ કરી. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, પાંચ દેવ બતાવ્યા. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા, શાંતિ માટે પૂજવાય પંચદેવ સર્વદા. દરેક પાસેથી એક વાત લેવાની છે. ગણપતિ પાસેથી વિશુદ્ધ બુદ્ધિ માગવાની, શિવજી પાસેથી આત્મજ્ઞાન માગવાનું, હરિ પાસેથી પ્રેમ માગવાનું, અંબા પાસેથી શક્તિ. પાંચમાંથી જે હશે એને સેન્ટરમાં રાખો ને બાકીના ચાર આજુબાજુ રાખો. હા, તમે ગણપતિને માનતા છો તો ગણપતિ વચ્ચે ને બાકી ચાર સાઈડમાં, શિવને માનતા છો શિવ વચ્ચે, તમારો આરાધ્ય દેવ આગળ, પણ બાકી બધા માટે ભાવ, કોઈના માટે દુર્ભાવ નહીં. આ મોટી વાત છે. એનું કારણ, બીજા અનેક લોકોને એ દેવ માટે ભાવ છે. ત્યારે તમારા દેવને મોટો ઠરાવવા માટે બીજાના દેવને હલકા ઠરાવો, સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય. તે દરેકને પોતપોતાનો દેવ શ્રેષ્ઠ લાગે તો રહેવા દો, કંઈ વાંધો નહીં. તે ધ્યાનમૂર્તિ એક અને ભાવમૂર્તિ અનેક, આ ધારણા ભારતની છે અને તેનું પ્રતિપાદન ભગવાન અહીંયા શ્લોકમાં કરે છે. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતું ઇચ્છતિ, જે જે તનુને, જે જે મૂર્તિને, જે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક એની અર્ચના કરવા ઈચ્છતિ, શ્રદ્ધયા અર્ચિતું ઇચ્છતિ, તસ્ય તસ્ય ચલામ શ્રદ્ધામ, તેની તેની અચલ શ્રદ્ધા, તામેવ તેનામાં જ વિદધામી, હું સ્થિર કરું છું. આવી રીતનું ભગવાન પોતાનો સ્પષ્ટ મત આપે છે. એટલે જીવનની અંદર શ્રદ્ધા આત્યંતિક આવશ્યક છે. આપણી શ્રદ્ધા જ્યાં હશે તે સ્થિર રહેવા દો, બીજાની શ્રદ્ધા હશે તેને પણ તેની રીતે કામ કરવા દો, અને વિશ્વ ઘણું મોટું છે. કોઈ એક માણસ આખા વિશ્વને પહોંચી વળે નહીં. ત્યારે અનંત પ્રકારના માણસ છે. રુચિનામ વૈચિત્ર્યાત, ઘર ઘરની અંદર અલગ અલગ રસોઈ થાય છે કે નહીં? બધાની રુચિ અલગ છે, બધાના ટેસ્ટ અલગ છે. નહીં તો એક મકાનમાં 200 માણસો રહેતા હોય તો 200 બધા ઘર ઘરમાં રસોઈ થાય, તેના કરતાં એક તપેલું મોટું ચલાવે ને બધા એમાંથી ભરીને લઈ જાય, ચાલે કે નહીં? પણ ચાલતું નથી. અને જેમ ખાવા પીવામાં રુચિ વૈચિત્ર્ય છે તેમ પૂજામાં પણ હોય, ભક્તિમાં પણ હોય, બધી જ વાતોમાં અલગ અલગ રહેવાનું છે. રુચિનામ વૈચિત્ર્યાદ રુજુકુટીર નાના પથુ સામ, અલગ અલગ રસ્તેથી માણસો જાય પણ નૃણામ એકો ગમ્ય, એકમ સદ વિપરા બહુધા વદંતી. વેદ કહે છે એકમ સદ, સત એક જ છે પણ વિપરા બહુધા વદંતી, જ્ઞાનીઓ જુદી જુદી રીતે એને અભિવ્યક્ત કરે છે. આમ પણ તમે જુઓ, એકની એક વાત સમાજમાં કહેવાની હોય, કોઈ માણસ પ્રવચનથી કે, કોઈ માણસ લેખ લખીને કે, કોઈ માણસ નાટક ભજવીને કે, કોઈ માણસ ગીત ગાઈને કે, એનું કારણ બધી જ રુચિના લોકો સમાજમાં રહે છે. કેટલાકને ભજનો મારફત જ જ્ઞાન થાય, પ્રવચન મગજમાં ઉતરે જ નહીં. આ શું નકામ બધું કંટાળો ચાલે છે, જરા ગાઓ. રાત બેઠા હોય ગાતા, એ લોકો ખોટા નથી, એ હૃદયસ્પર્શી માણસો છે. કોઈ ગીતની કડી હૃદયને સ્પર્શી જાય. તેથી ભજનો ગાનારા પણ ખોટા નથી. હા, શું ભજનિયા ગાયા કરો છો એમને બોલો. એનું કારણ, એ ભગવાન તરફ કોઈ પણ માધ્યમથી વળે છે. કોઈ ભજનથી વળે, કોઈ પૂજાથી વળે, કોઈ શ્રવણથી વળે, કોઈ નાટક જોઈને વળે. હરિશ્ચંદ્રનું નાટક જોઈને ગાંધીજી સત્યનિષ્ઠ બની ગયા. એક ગાંધી પાકે તો ઘણું થયું, નાટક વસૂલ થઈ ગયું. હરિશ્ચંદ્ર નાટકની જે ગાંધીજી ઉપર છાપ પડી ગઈ,
તો ભારતને રાષ્ટ્રપિતા મળી ગયા, સાર્થક થયું એ નાટક. એના માટે કંઈ 200-500 ગાંધી જોઈતા નથી, અને એના ટોળા હોય જ નહીં. ત્યારે કહેવાનું તત્વ શું છે, માધ્યમ ગમે તે હોઈ શકે, તેમ રસોઈ વિભિન્ન પ્રકારની હોય, તેમ વિચાર મૂકવાની પદ્ધતિ પણ જુદી જુદી હોઈ શકે. એક કાળે આખ્યાન ચાલતા, આખ્યાન પ્રેમાનંદ જેવા માણસો નીકળી પડતા ગામે ગામ, માણ ભટ્ટો બધા માણ વગાડીને રાત કથાઓ ચાલે, આખો આખો મહિનો મહિનો ચાલે, અને આખું સંસ્કારનું વાતાવરણ સમાજમાં નિર્માણ થાય. તેથી આ બધા જ કાર્ય જાત જાતની પદ્ધતિઓ છે. કથા હોય, આખ્યાન હોય, વ્યાખ્યાન હોય, સ્વાધ્યાય હોય, પ્રવચન હોય, અનંત વાતો છે, અને બધા જ માધ્યમો પોતપોતાની રીતે કામ કરે છે. ત્યારે દરેકની જ્યાં જ્યાં શ્રદ્ધા છે ત્યાં એને કામ કરવા દો, ધીરે ધીરે એને ભગવાન જ આગળ લઈ જશે, સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાય, કૂદકો મારે તો માથું ફાટી જાય. તેથી ખોટા ખોટા માણસોને કૂદાવવાનો પ્રયત્ન ન કરો, શાંતિથી એને એની રીતે આગળ જવા દો. એટલે ગાઈડલાઈન આપવા સિવાય બીજું કશું કામ સ્વાધ્યાયનું હોતું નથી. સ્વાધ્યાય એક જ કામ કરે. ગીતા જે ભગવાને સંસ્કૃતમાં કીધી છે તે ગુજરાતી ભાષામાં લોકો પાસે સાદી ભાષા મૂકી દેવાનું. પછી દરેક પાસે અક્કલ છે, દરેક પાસે બુદ્ધિ છે, તું આમ જ કર, એવી જડતા ત્યાં ચાલે નહીં. અને ભગવાન પોતે જડતાને માન્ય કરતા નથી. યો યામ યામ તનુમ ભક્તા, જે જે ભક્ત જે જે મૂર્તિમાં શ્રદ્ધા રાખતો હશે તેની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. હવે મૂળ વાત શું છે કે શ્રદ્ધાની અંદર કેટલીક પાયાની વાતો છે. શ્રદ્ધા એમને એમ બેસતી નથી. જે માણસ શ્રદ્ધા રાખતો હશે ને એ માણસ સૌથી પહેલો તો વિનયી હશે. શ્રદ્ધાળુ માણસની પહેલી કસોટી ગઈ વિનય. જો એ ઉદ્ધત હોય અને અહંકારી હોય તો એ શ્રદ્ધા રાખેલો માણસ નથી. તેથી શ્રદ્ધાના પાયામાં વિનય છે. માણસ નમ્ર હોવો જોઈએ. તદવિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા. જ્ઞાન જેમ શ્રદ્ધાથી મળે એમ ગીતા કહે છે, અને તે જ ગીતા કહે છે કે નમ્રતાથી જ્ઞાન મળે. એટલે શ્રદ્ધાના પેટમાં નમ્રતા આવી જ ગઈ. તદવિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવયા. પ્રણિપાત એટલે નમ્રતા, પરિપ્રશ્ન એટલે જિજ્ઞાસા અને સેવા. નમ્રતા, જિજ્ઞાસા અને સેવાથી જ્ઞાન મળે. અને એક ઠેકાણે કહે છે શ્રદ્ધાથી જ્ઞાન મળે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, એનો અર્થ શ્રદ્ધામાં ત્રણેય વાતો આવી ગઈ. ત્રણ શબ્દો કેવા હોય તો નમ્રતા, જિજ્ઞાસા અને સેવા કીધી, ને એક શબ્દ કેવો તો શ્રદ્ધા. શ્રદ્ધા જ્યાં હોય ત્યાં નમ્રતા હોય જ. શ્રદ્ધા હોય ત્યાં જાગૃતિ હોય, અને જાગૃત માણસ પ્રશ્ન પૂછ્યા વગર રહે જ નહીં. એનું કારણ એની શ્રદ્ધા કોઈ આંધળી હોય જ નહીં, અંધવિશ્વાસ હોઈ શકે. પણ જે માણસ શ્રદ્ધા મૂકવા માગે છે ને એ પ્રશ્નો પૂછવાનો છે. તેથી પ્રશ્ન પૂછે છે એ શ્રદ્ધાનો લક્ષણ છે, નથી પૂછતો એ વિશ્વાસનું લક્ષણ છે. હું કહું છું એ માની લો, આ વિશ્વાસ થયો. તેથી શ્રદ્ધાના પેટમાં નમ્રતા બી આવે, જિજ્ઞાસા પણ આવે, અને સેવા પણ આવે. શ્રદ્ધાળુ માણસ સેવા કર્યા વગર રહી શકતો નથી. તેથી નમ્રતાથી જ્ઞાન મળે, જિજ્ઞાસાથી જ્ઞાન મળે, સેવાથી જ્ઞાન મળે, અને મળેલું જ્ઞાન સેવામાં જ પરિણમે. વિનયથી જ્ઞાન મળે અને વિનયથી જ શોભે. જિજ્ઞાસાથી જ જ્ઞાન મળે, અને જિજ્ઞાસા હોય તેને જ જ્ઞાન પાછું આપી શકાય. જિજ્ઞાસા ન હોય તો તમે ગમે એટલો પ્રયત્ન કરો જ્ઞાન આપી શકશો નહીં. તેથી વિદ્યા મેળવવામાં વિનય, અને વિદ્યા પચાવવામાં વિનય. મેળવવામાં વિનય હોય પણ પછી પચે નહીં તો અવિનય થાય. મળ્યા પછી ઘણા માણસો અવિનય થાય છે. તેથી જ્ઞાન મળ્યા પછી પણ અવિનય નહીં આવવો જોઈએ. ત્યારે મેળવતી વખતે વિનય અને મેળવ્યા પછી પણ વિનય. જ્ઞાન મેળવતી વખતે જિજ્ઞાસા, અને આપતી વખતે પણ સામે માણસની જિજ્ઞાસા તપાસવાની. જિજ્ઞાસા ન હોય તો પછી બકવાસ કરો નહીં. સામેના માણસને જિજ્ઞાસા ન હોય તો પછી આગ્રહપૂર્વક ચિંતનિકા એના માથે મારવી એવું નહીં થવું જોઈએ. ઘણા માણસો કે અમે અમારો પાઠ પાકો કરીએ છીએ, પણ બીજાનો લોહી હું કામ પીએ છીએ. તારો પાઠ તારી ઘરવાળી પાસે પાકો કર. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે, જિજ્ઞાસા જોવી પડે. સામેના માણસને જિજ્ઞાસા હોવી જોઈએ. કવિ કહે છે અરસી કેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. ભગવાન મારા કર્મોના જે ફળ લખવા હોય તે લખ, પણ મને સાંભળવામાં જેને રસ ન હોય તેની પાસે બોલવું પડે આવું મારા ભાગ્યમાં લખતો નહીં. રસિક માણસ નથી, અરસિક છે. અરસી કેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. ત્રણ વાર એટલે કેટલો, કોઈ પણ વસ્તુને જોર આપવો હોય ને તો ત્રણ વાર કહેવું પડે. તેથી અરસિક માણસો પાસે કવિત્વ નિવેદન કરવું પડે. જે શ્રોતાને રસ ન હોય તેની પાસે બોલવું એના જેવું દુર્ભાગ્ય બીજું નથી. પણ લોકો બોલતા હોય છે. બજાર જેવું વાતાવરણ હોય, મેળો લાગ્યો પડ્યો હોય, એને માણસો બોલતા હોય, સ્વાધ્યાયમાં ના ચાલે. એક અવાજ પણ ટોલરેટ ના થાય. પિન ડ્રોપ સાયલન્સ હોય ને ત્યાં વિચારનો પ્રભાવ હોય. ધમધમાટ ચાલતી હોય ને બજારની વચ્ચે ઉભા રહીને બોલો, માઇકને શું લાગે, કંઈ ના લાગે. એ પોલિટિકલ ભાષણો થઈ શકે, પ્રવચન ના થાય. તેથી મંચ જુદું અને વ્યાસપીઠ જુદી, પ્લેટફોર્મ જુદું. પોલિટિકલ પ્લેટફોર્મ હોય
અને સ્વાધ્યાયની વ્યાસપીઠ હોય, સ્વાધ્યાયની અંદર આવેલો માણસ જિજ્ઞાસુ હોય, વક્તા પણ જિજ્ઞાસુ હોય, નવી નવી વાતો જાણવાનો પ્રયત્ન કરે, જણાવવાનો પ્રયત્ન કરે, શ્રોતાઓ પણ એ વાતને ઝીલવાનો પ્રયત્ન કરે. તેથી નમ્રતા જોઈએ, જિજ્ઞાસા જોઈએ, સેવા જોઈએ. ગુરુ શુશ્રુષયા વિદ્યા, ગુરુની સેવાથી જ્ઞાન મળે. જ્ઞાન મેળવવાનું હશે તો ગુરુ સેવા કરવાની તૈયારી હોવી. જૂના કાળમાં કહ્યું છે, હું ભણવા જાઉં છું એમ વિદ્યાર્થી કે જ નહીં, ગુરુ સેવા કરવા જાઉં છું એમ કે. તપોવનમાં જાય ને, ક્યાં જાય છે? ગુરુ સેવા કરવા જાઉં છું, કાં તો ગુરુ ગ્રહે વાસ કરવા જાઉં છું. જ્ઞાન તો ગુરુને જ્યારે આપવાનું હોય ત્યારે આપે. હું તો ગુરુ ઘરે વાસ કરવા જાઉં છું, ત્યાં રહેવાનું ને રહેતા રહેતા જ્ઞાન મળી જાય. અને ઘણીવાર તો બેસી રહેવું પડે, હા, વરસ વરસ સુધી ગુરુ બોલાવે જ નહીં, જોયા જ કરતા હોય, એનો સ્ટડી કરતા હોય. એનું કારણ, જે આપવું છે તે ગુરુને ખબર છે ક્યારે આપવાનું, કેમ આપવાનું. તેથી ફલાણું ભણાવો ને આમ ભણાવો ને ડિક્ટેટ કરનારા વિદ્યાર્થીઓ નહીં હતા. આજે શિક્ષકો અને પ્રોફેસરોને વિદ્યાર્થીઓ ડિક્ટેટ કરે છે, હા તમે કેમ ભણાવો એ છોકરા શીખવાડે છે. આવું તે કાળે નહીં હતું. ત્યારે કહેવાનું તત્પર શું છે? સેવાથી જ્ઞાન મળે, અને મળેલું જ્ઞાન સેવામાં જ વાપરવાનું હોય, સ્વાર્થમાં નહીં. મારો સ્વાર્થ સાધવાને માટે જ્ઞાન નથી, સેવા કરવાને માટે જ્ઞાન છે. અને સેવા કર્યા પછી જે મળે તેને સંભાવના કહેવાય, પૂજા કર્યા પછી જે મળે એને પ્રસાદ કહેવાય, અને નોકરી કર્યા પછી જે મળે એને પગાર કહેવાય. જૂના કાળમાં પગારી માણસો હતા જ નહીં, સંભાવિત માણસો હતા. જે સંભાવના સ્વીકારે તે સંભાવિત થાય. સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાદતિ દિશ્યતે. સંભાવિત માણસની જો અકીર્તિ થાય ને અકીર્તિ, તો મરણ કરતાં ભયંકર લાગે. પણ કયો માણસ સંભાવિત? જે સંભાવના ઉપર જીવે છે, સમ્યક ભાવના ઉપર જીવે છે. મેં મારું કામ કર્યું, હવે સમાજની જે ભાવના હશે તે. તેથી પ્રસાદ ખાનારો માણસ હંમેશા પ્રસાદ રહે, પ્રસન્ન રહે, પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. તેથી ગુરુની સેવા કરવાની અને મળેલું જ્ઞાન પણ સેવા માટે વાપરવાનું. તેથી સેવકોની પરંપરા આપણે ત્યાં છે. હનુમાન પણ રામનો સેવક, રામનો દાસ, પગારી નોકર નહીં. રામ શું આપશે એ જોઈને હનુમાન કામ કરવા નહોતા ગયા. અને અલ્ટિમેટલી રામને એમ કેવું પડ્યું કે તારી સેવાનું ઋણમાંથી હું પણ મુક્ત થઈ શકું એમ નથી. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામ પણ જેના ઋણી બની ગયા. એક એક મારા પ્રાણ કાઢી આપું ને તો પણ તારી સેવાનું મૂલ્ય થાય નહીં. એનું કારણ, રામને પણ સેવાની કિંમત ખબર હતી. એ સેવાની પરંપરા આપણે ત્યાં હતી. ડૉક્ટર થયો તો સમાજને લૂંટવાને માટે નહીં, સેવા કરવાને માટે. ડૉક્ટર રોગીનો દુશ્મન નથી, રોગનો દુશ્મન છે. રોગ જવો જોઈએ. હવે રોગી પાસે પૈસા ન હોય તો રોગી જવો જોઈએ એમ કે તો ડૉક્ટર ન કહેવાય. પૈસા હોય કે ન હોય, મારે મારી સેવા કરવી જોઈએ. મારી પાસે હશે તો હું આપીશ, એની પાસે હશે તો એ આપશે. તેથી મેં 100 રૂપિયાનું કામ કર્યું ને એ માણસ 10 રૂપિયા તો 100 લઈ, એની પાસે 90 રૂપિયા ઓછા છે, શું મરી જવાનું એને? આ શિક્ષા અને દીક્ષા મળતી હતી. તેથી જ્ઞાન સેવાને માટે હતું. શિક્ષક પણ ભણાવે સેવા તરીકે, પછી ગુરુને જે લોકો આપે તે દક્ષિણા કહેવાય, પગાર ન કહેવાય. અને દક્ષિણાથી અપાય, સંભાવનાથી અપાય. તેથી સંભાવના, પ્રસાદ, દક્ષિણા આવા શબ્દો આપણે ત્યાં હતા. પગાર ને ઇન્ક્રીમેન્ટની વાતો ભારતમાં નહીં હતી, એ બધી પછી આવી. એટલે કહેવાનું તત્પર શું છે કે સંભાવનાથી જે માણસ જીવે તે સંભાવિત થાય. અને સંભાવનાથી કોણ જીવે? જે સેવા કરતો હોય તે. સ્વાર્થ જોનારો માણસ સંભાવના ઉપર જીવી શકતો નથી. સ્વાર્થી માણસને પ્રસાદ ચાલતો નથી. પગાર જ જોઈએ, ઇન્ક્રીમેન્ટ જોઈએ, ઝઘડા જોઈએ, યુનિયન જોઈએ, બધું જ જોઈએ. અને કાર્ડો તો કરવું પડે. એક્સપ્લોઇટ થતો હોય માણસનું, થતું હોય શોષણ, તો એ કાર્ડનો એક બગાડ છે. પણ આદર્શ સ્થિતિ આ છે કે ઓછું મળશે તો પણ હું કામ કરીશ એમ કરનારની ધારણા હોય, અને વધારે આપ્યા વગર રહીશ નહીં એમ આપનારની ધારણા હોય. ઓછામાં ઓછું લઈને વધારે કામ કરીશ એમ સેવકી છે. અને એ જેટલું કામ કરશે તેનાથી સવાયું એને આપીશ આ આપનારની ધારણા હોય તો એ સ્વસ્થ સમાજ નિર્માણ થાય. તેથી આખી જે કલ્પના હતી બહુ મજાની કે નમ્રતા, જિજ્ઞાસા, સેવા એ બધા જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગો છે. અને ત્રણેયનો સમન્વય શ્રદ્ધામાં થઈ જાય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એ સંયમી હોય જ. એનું કારણ, સેવા કરવી હોય તો શક્તિ વગર થાય નહીં, અને શક્તિ સંયમ વગર બચતી જ નથી. વિલાસી માણસો અશક્ત બની જાય, સેવા શું કરે? જેને સેવા કરવી છે ને સંયમ જીવનમાં આવી જ જાય. સંયમથી શક્તિ બચે, સંયમથી શક્તિ ટકે, સંયમથી શક્તિ વધે, અને ભક્તિ પણ આવી જાય. ભક્તિથી શક્તિ મળે અને સંયમથી શક્તિ બચે. નવી નવી શક્તિ મેળવવા માટે ભક્તિ કરવાની, અને મળેલી શક્તિ સાચવવાના માટે સંયમી થવાનું. એનું કારણ, ભોગમાં જો બધી શક્તિ વપરાઈ જાય તો ભાવ માટે રહેતી નથી, સેવા માટે રહેતી નથી. ઓટોમેટિક ભોગ ઉપર નિયંત્રણ આવે.
જે માણસ સેવા કરવા લાગ્યો તે માણસ વિલાસીને ભોગી હોઈ શકતો નથી. એનું કારણ, વિલાસ અને ભોગ માણસને દુર્બળ બનાવે, અને દુર્બળ માણસની સેવા બીજાએ કરવી પડે, એ સેવા શું કરે? પછી આ લોકો કે અમે સેવા ભાવી છીએ, એનું કારણ અમને બીજા લોકો સેવા કરે તે બહુ ભાવે છે. હા, સેવા ભાવી માણસો બહુ ભયંકર હોય છે, એ બીજાની સેવા દીધા કરતા આખો દિવસ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે સેવા કરવા માટે સંયમ અને ભક્તિ બે મહત્વની વાતો છે. ભક્તિથી ભગવાન પાસેથી નવી નવી શક્તિ મળે. પ્રત્યેક સેવક નેસેસરીલી ભક્ત હોવો જોઈએ. ભગવાન જોડે જેનું અનુસંધાન નથી તે સેવા કરી શકતો નથી. એનું કારણ, શક્તિ ઓછી પડશે, જગતમાં કડવા અનુભવો થશે, મન તૂટી જશે. 25 વર્ષ કર્યું પણ સમાજે મારા માટે શું કર્યું એમ તરત વિચાર આવશે, પણ સમાજ મારા માટે કંઈ કરે જ નહીં, ભગવાન ખુશ થાય એટલા માટે હું કરું છું. જેથી ભગવાન જોડે અનુસંધાન હોય ને તેની સેવા લાંબી ટકે, બાકી 2 કા 2 કામાં ઉડી જાય. તેથી સેવાનો દેખાવ કરનારા માણસો 2 કા 2 કાથી વધારે ટકતા નથી. હું હંમેશા કહું, દંભનો 10કો હોય, સત્યની 10 હોય, ત્યારે સાચો સેવક છે ને એનું સંધાન ભગવાન જોડે અનુસંધાન હોય છે. પરમાત્માની પ્રસન્નતા એ જ મારા સેવાનો હેતુ છે. તેથી રોજ ભગવાનને મળતો હોય અને ભગવાનનો હસ્તોચારો જોઈને એ માણસ ખુશ થતો હોય. સ્વાર્થી માણસો સેવા કરી શકતા નથી, સંયમી માણસો સેવા કરી શકે, ભક્ત માણસો સેવા કરી શકે. શ્રદ્ધાની અંદર આ બધી જ વાતો સમાયેલી છે. નેસેસરીલી એ માણસ પવિત્ર હોય, નેસેસરીલી એ માણસ વિનયી હોય, જિજ્ઞાસુ હોય, એનું કારણ જાગૃત રહેવાનું છે, ઊંઘી જવાનું નથી, અંધવિશ્વાસમાં ફસાવાનું નથી. તેથી વિશ્વાસુ માણસો સૂતા હોય, ઊંઘતા હોય, શ્રદ્ધાળુ માણસ જાગૃત હોય, અને જાગૃત માણસ બીજાને જગાડી શકે. શ્રદ્ધાળુ માણસ સેવક હોય, શ્રદ્ધાળુ માણસ વિનયી હોય. તેથી વિનય, જિજ્ઞાસા, સેવા, પવિત્રતા, સ્નેહ એ બધી વાતોનો સંમેલન શ્રદ્ધામાં થાય છે. અને તમારી શ્રદ્ધા ગમે તે દેવ ઉપર હશે, એને ખાલી પછી ડાયવર્ટ કરવાની જરૂર પડે, કેટલાક ગુણો ક્રિએટ થવા જોઈએ. જેમ તુલસીદાસના જીવનમાં એક ઉત્કટતા આપી, પત્ની માટે આત્યંતિક પ્રેમ. હવે પત્નીનો પ્રેમ ભગવાન તરફ ફેરવાઈ ગયો તો કેટલો મોટો સંત તુલસીદાસ થયો, અને ભારતના ગામડે ગામડે રામાયણ ગુંજતી થઈ ગઈ. તેથી વાસનાને વાસુદેવ તરફ વાળી નાખવાની કલા, અને ભગવાન કોઈને પણ નિમિત્ત બનાવે. તુલસીદાસના કેસમાં એમની પત્નીને નિમિત્ત બનાવી ભગવાને, પણ ભગવાન કહે છે તું એકવાર ઉત્કટતા નિર્માણ તો કર, પછી વાળી હું લઈશ. આપણને ઉત્કટતા જ નથી, કશા માટે ઉત્કટતા નહીં? પરમાત્મા માટે તો નહીં જ, પણ પત્ની માટે પણ નહીં. પત્ની માટે ઉત્કટ પ્રેમ છે? માંદી પડે ને પત્ની મરી જાય તો કે નકામી મોડું કર્યું, હા 1 લાખ રૂપિયા દવામાં ગયા એટલામાં બીજી પત્ની આવી જતે, ઉત્કટતા જ નથી. તો પત્ની માટે પણ જેને ઉત્કટ પ્રેમ નથી એ પરમાત્મા ઉપર શું પ્રેમ કરવાનો હતો? ઇફ યુ કાન્ટ લવ યોર નેબર હુમ યુ સી ડેઇલી, હાઉ કેન યુ લવ ગોડ હુમ યુ હેવ નેવર સીન? જે પડોશીને રોજ જુઓ છો તેના ઉપર પ્રેમ કરવાની હિંમત નથી તો ન જોયેલા પરમાત્માને પ્રેમ ક્યાંથી કરશો? તેથી આપણા પરિવારમાં જે 5-7 માણસો ભગવાને આપ્યા હશે ને એ ભગવાનની પ્રતિકૃતિ છે, પ્રેમ કરી દેખાડો. હિંમત હોય તો પરિવારે પાઠશાળા છે, સમાજે પાઠશાળા છે, રાષ્ટ્રએ પાઠશાળા છે. તેથી પ્રેમને વ્યાપક કરવાની એક કળા છે. આપણને મળેલા 5-7 માણસો ઉપર જો આપણે પ્રેમ કરી શકતા ન હશું તો પરમાત્મા ઉપર પ્રેમ છે બોગસ, બકવાસ છે, બીજું કશું નથી, કંઈ નીકળે નહીં એમાંથી. તેથી ઘરનો બાળ્યો ગામ બાળે, ઘરનો ઠાર્યો ગામ ઠાર્યો, હું તો ગામથી સૂત્રો કહી નાખું. ઘરમાં જેને શાંતિ નથી તે બહાર શાંતિ શું આપવાનો હતો? ઉકળતો માણસ ઉકળાટ આપે, શાંત માણસ શાંતિ આપે. તેથી આપણું પારિવારિક જીવન અતિશય સ્વસ્થ અને શાંત હોવું જોઈએ, આ શ્રદ્ધાનો પરિચય છે. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. તમે કયા દેવની પૂજા કરો છો મહત્વનું નથી, કયા મંદિરમાં જાઓ છો મહત્વનું નથી, કયું શાસ્ત્ર વાંચો છો મહત્વનું નથી, શ્રદ્ધા છે કે નહીં એ મહત્વનું છે. શ્રદ્ધાયાર્થી તું ઈચ્છતિ, ગમે તે દેવની પૂજા કરો શ્રદ્ધા હોવી જોઈએ, ગમે તે મંદિરમાં જાઓ શ્રદ્ધા હોવી જોઈએ, અને ગમે તે ગ્રંથ વાંચો, એક એક ગ્રંથ તમારા માટે ગીતા બની જશે. કોઈ પણ પાણી તમારા માટે ગંગાજળ થઈ જશે. ગંગાજળ શું પીવાનું હતું? અને શાસ્ત્રો કહે છે ગાંગમ વારી સમસ્ત વારી નિવાહા, જગતમાં આકાશમાંથી ભગવાન જે મોકલાય બધું ગંગાજળ છે. તેથી કહેવાનું તત્પર શું છે કે જીવનની એક એવી ધારા આવે, જે બોલશે તે સ્તોત્ર, નક્કી કરીને સ્તોત્રો ગોખેલા નહીં બોલવા પડે, જે મોઢામાંથી પાણી બહાર પડે એમાં ભગવાનનો મહિમા જ વધતો હોય, સ્તવન જ થઈ જાય સીધું. નિદ્રા સમાધિ સ્થિતિ, સુઈ જાય એટલે સમાધિ. આત્માત્મ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગ્રહમ, પૂજા તે વિષયોપભોગ રચના, એ વિષય ભોગ એ પણ પૂજા છે. પૂજા તે વિષયોપભોગ રચના, નિદ્રા સમાધિ સ્થિતિ, સંચાર પદયો પ્રદક્ષિણા વિધિ, એ બજારમાં ચાલતો હોય તો પ્રદક્ષિણા, અને સ્તોત્રાની સર્વાંગીર બધી ગીરા, એની વાણી જ માત્ર સ્તવન છે. એનું કારણ એનું મોઢું ખુલ્યું નથી ને ભગવાનનો મહિમા વધ્યો નથી. પરમાત્માને માટે જ જેનું મોઢું ખુલે છે તેના મોઢામાંથી આ સ્તવન જ નીકળતો હોય આખો દિવસ,
તેથી સંપૂર્ણમ જગદેવ નંદનવનમ, આખું જગત એના માટે નંદનવન છે. પુણ્યા સમસ્તા ક્રિયા, જે કામ કરશે તે પુણ્યકારક જ હોય. એનું કારણ ખોટો વિચાર જ નહીં તો આચાર ક્યાંથી આવે? વિચાર ખોટો હોય ને તો સાચવીને બોલવું પડે. વ્યવહારમાં કહેવાય છે થિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં વિચાર કરો, એનું કારણ બફાઈ ન જાય. એટલે પ્રત્યેક માણસે વિચારીને જ બોલવું જોઈએ. પણ આ લોકોને આ નિયમ લાગુ પડતો નથી. એનું કારણ ખોટું બહાર આવશે જ નહીં, એનું કારણ અંદર છે જ નહીં. અંદર ખોટું હોય ને તો સાચવીને બોલવું પડે. પણ અંદર બહાર બધું જ સાચું હોય તો એ આંખ મીંચીને બોલ્યા જ કરતો હોય, સાચું જ આવે. એનું કારણ લગામ જ વાણીની પરમાત્માના હાથમાં હોય. તેથી હા, પુણ્યા સમસ્તા ક્રિયા, ગંગમ વારી સમસ્ત વારી નિવાહા, બધું જ પાણી ગંગા જળ. અને વારાણસી મેદિની, આખી પૃથ્વી એના માટે કાશી છે. કાશીમાં જઈને શું મરવાનું? કબીરજી કાશીની બહાર જઈને મર્યા, જાણી જોઈને કે કેમ નથી મળતી મુક્તિ, મારે જોવું છે. એથી મૃત્યુ પાસે આવ્યું, કાશીમાં રહેતા હતા તો કાશી છોડીને બહાર ગયા, ને બહાર જઈને મર્યા કે જો કોણ મારી મુક્તિ અટકાવે છે. એ માણસને બધે જ કાશી છે, અને આપણને કાશીમાંય કાશી નથી. કાશીમાં જઈએ ત્યારે કાશીમાં જઈએ છીએ ખરા? આપણે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં હોતા જ નથી, એ મહત્વની વાત છે. કાશીમાં જઈએ ત્યારે કાશીમાં નથી હોતા, અને મુંબઈમાં હોઈએ ત્યારે મુંબઈમાં નથી હોતા. અહીંયા હોઈએ ત્યારે ત્યાંનો વિચાર કરીએ, અને ત્યાં હોઈએ ત્યારે અહીંનો વિચાર કરીએ. મુંબઈમાં હોઈએ ત્યારે અહીં બહાર જવું છે, મુંબઈનું લાઈફ હોપલેસ છે, 8-10 દિવસ બહાર નીકળી જવું છે, એટલે બહાર જ દેખાયા કરતું હોય. અને બહાર ગયો તો મજા નથી આવતી, અહીંયા બધું સૂનું સૂનું છે. મુંબઈ એટલે લાઈવ સિટી કહેવાય, પતી ગયું. એનો અર્થ આપણે જ્યાં છીએ ત્યાં આપણે છીએ જ નહીં, અને આપણે જ ન હોઈએ તો પરમાત્મા મળે કેવી રીતના? તેથી કોઈ જ કામમાં આપણે નથી, ભોગમાં પણ આપણે નથી હોતા, અને યોગમાં પણ આપણે નથી હોતા. પત્ની જોડે વાત કરતી વખતે પત્ની ભેગા હોઈએ કે નહીં કોને ખબર? બાપ દીકરો વાત કરતા બંને ભેગા છે ખરા? બાપનું આખું વિશ્વ જુદું હોય, દીકરાનું આખું વિશ્વ જુદું હોય. તેથી વર્તમાનમાં જીવનારા માણસો બહુ ઓછા હોય. શ્રદ્ધા એ બહુ મહત્વની વાત છે. શ્રદ્ધાનો અર્થ છે તમે જ્યાં છો ત્યાં રહો. કયા દેવ પાસે ગયા છો મહત્વ નથી, પણ દેવ પાસે છો ખરા? કૃષ્ણ પાસે બેઠા છો તો કૃષ્ણ પાસે જ હોવા જોઈએ, પછી બીજો વિચારતી વખતે નહીં આવવો જોઈએ. કયા મંદિરમાં જાઓ છો મહત્વનું નથી, કયા દેવને પૂજો છો મહત્વનું નથી, કયા નામનો જપ કરો છો મહત્વનું નથી. ઘણા માણસો કહે કયા નામનો જપ કરીએ, જે કરવો હોય તે કરો, પણ તમે હોવા જોઈએ. તમે ચાલ્યા ગયા ને માળા ફરતી હોય, શું વાંધો? કંઈ અર્થ નથી. માળા તો કર્મે ફીરે, જીભ ફીરે, મુખમાઈ, મનવા તો 14 દિવસ ફરે, એ તો સુમિરન નહીં. તેથી માળા નકામી છે. માળાના મણકા તું ગણતો, સાચી સેવાને અવગણતો, મટતો જો મનનો મેલ નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. કેટલી માળા ફેરવી, ગણતરીમાંથી આપણે ઊંચા નથી આવતા. 125 કરોડ જપ કર્યા, એ ગણવામાં ટાઈમ ગયો, જપમાં ધ્યાન જ નહોતું. એનું કારણ બોલાય છે મંત્ર અને ગણે છે 1, 2, 3, 4, 5, ભગવાન ક્યાં ગયો? તેથી સાચો જપ કરનારો માણસ ગણી જ શકતો નથી. ત્યારે કહેવાનું તત્પર શું છે? આપણે જ્યાં છીએ ત્યાં આપણે હોતા નથી, અને શ્રદ્ધાની અપેક્ષા તમે જ્યાં છો ત્યાં રહો. તમે ગમે તે દેવની પૂજા કરો, પણ તમે કરો. પ્રોક્સી નહીં, મનને આડુઅવળું જવા ન દો, પોતાની કિંમત છે. એક દીકરાએ કીધું પોતાના બાપને કે હું સાંભળી આવ્યો પ્રવચનમાં કે બાપાને પગે લાગવું જોઈએ, પણ આઈ એમ વેરી બિઝી, મને ટાઈમ નથી. પણ મારા મગજમાં વાત ઉતરી ગઈ છે, તેથી આ માણસ રાખ્યો છે, 200 રૂપિયા મહિને પગાર આપીશ, અને રોજ સવારે તમને પગે લાગી જશે. બાપાને મજા આવે. બાપા કહેશે મહિનામાં 1 વાર આવો, પણ તું આવ, તું બધા રોજ ના આવો, ટાઈમ ના હશે તો, પણ તું પગે લાગી એની કિંમત છે. ભાડુતી માણસ લાગે એમાં શું વળે? તેમ ભગવાનની છબી ઉપર હાર પહેરાવવા આપણે ભાડુતી માણસ રાખીએ છીએ. પેલો આમ હાર ફેંકતો જાય, જોવા જેવું હોય, આમ નાખતો જાય. હા, એને હું લેવા દેવા, એને તો રસ છે તમારા 50 રૂપિયામાં કે 100 રૂપિયામાં. તેથી ભાગતો જાય ને હાર ફેંકતો જાય, ભાગતો જાય ને હાર ફેંકતો જાય. તમારો દીકરો તમને આવી રીતે કરે તો કોઈ માણસ આવીને આમ પગને હાથ રાખીને ભાગી જાય રોજ તો શું વળશે? તેથી શ્રદ્ધા મીન્સ યુ હેવ ટુ બી પ્રેઝન્ટ. તમે ત્યાં રહો, દેવ ગમે તે હશે તમારી હાજરી જોઈએ, મંત્ર ગમે તે તમારી હાજરી જોઈએ, મંદિર ગમે તે તમારી હાજરી જોઈએ, ગ્રંથ ગમે તે હશે તમારી હાજરી જોઈએ. ગીતા વાંચતી વખતે તમે ગીતા જોડે હોવા જોઈએ, કુરાન વાંચતા હશો તમે કુરાન જોડે હોવા જોઈએ, બાઇબલ વાંચતા બાઇબલ જોડે હોવા જોઈએ. તેથી શ્રદ્ધા તમારા ધ્યાન સાથે સંબંધ ધરાવે છે. ત્યારે જે તમે લેશો તે એક વ્યાપકતા ભગવાન અહીંયા દેખાડી છે. કોઈનો બુદ્ધિભેદ નિર્માણ કરતા નથી, અને આ ગુણો જે ડેવલપ થશે તે ગુણો જીવનમાં ઉપયોગી છે. ગમે તે દેવ માટે તમારામાં નમ્રતા આવી, સેવા આવી, વિનય આવ્યો, જિજ્ઞાસા આવી, આ બધી વૃત્તિઓ જો નિર્માણ થઈ તો તે તમને જીવનમાં ઉપયોગી થશે. તેથી ભગવાન કહે છે કે હું એ લોકોની શ્રદ્ધા સ્થિર કરું છું.
એ જ વિષયને થોડો આગળ ચલાવે છે, તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.